ગ્રામરનું છે તે સમજવાના છીએ અને આ ટોપિક ફ્રેન્ડ્સ એવો છે કે જે માત્ર તમને ઇંગ્લિશ ગ્રામરમાં નહીં પણ તમારા જીવનમાં દરરોજ કામ આવી શકે છે સો આજનો આપણો ટોપિક છે જેને કહેવાય છે એક્સચેન્જિંગ પ્રેઝન્ટ ટેન્સ નાઇન્થ એન્ડ ટેન્થના વિદ્યાર્થીઓ જો આ વિડીયો જોતા હોય સો પ્લીઝ નોટ કરજો કે તમને એક્સચેન્જિંગ પ્રેઝન્ટ ટેન્સ એક્ઝામમાં પૂછાતું હોય છે તો આ લેસનને એટલું સરસ રીતે યાદ કરવાનું છે કે માત્ર એક્ઝામમાં નહીં પણ તમે જીવનભર અહીંયા જે ટોપિક આજે શીખવાના છો એને હંમેશા યાદ રાખી શકો અને એને હંમેશા યુઝ કરી શકો હવે એક્સચેન્જિંગ પ્રેઝન્ટ ટેન્સ એટલે શું તમે અહીંયા ફોટો જોઈ શકો છો કે જ્યાં કોઈ બે વ્યક્તિઓ છે એકબીજા સાથે શેક હેન્ડ કરી રહ્યા છે તો ફ્રેન્ડ્સ જ્યારે પણ આપણે કોઈને મળીએ છીએ ત્યારે ખૂબ જ જરૂરી છે કે સામેવાળા વ્યક્તિને આપણે બહુ સરસ રીતે રિસ્પોન્સ કરીએ બહુ સરસ રીતે ગ્રીટ કરીએ સામેવાળા વ્યક્તિને એવું ફીલ કરાવીએ દેટ યસ યુ આર સ્પેશિયલ ફોર મી તમે મને મળ્યા એ વાતનો મને આનંદ છે અને જો ક્યાંક આપણી ભૂલ હોય તો આપણે એવું પણ સામેવાળા સામે વ્યક્ત કરતા આવડવું જોઈએ કે સામેવાળાને ફીલ થાય કે હા આ વ્યક્તિ સોરી ફીલ કરી રહ્યું છે ગિલ્ટ ફીલ કરી રહ્યું છે તો આ બધી વસ્તુઓ ડે ટુ ડે લાઈફમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે અને જો આજે આપણે પ્રોપરલી શીખી જઈએ તો આપણે એમ કહી શકીએ કે યસ આપણા એટિકેટ્સ આપણા મેનર્સ એકદમ બરાબર છે તો ચલો આજે આપણે આ ટોપિકને સમજવાની કોશિશ કરીએ એક્સચેન્જિંગ પ્રેઝન્ટ ટેન્સ કે જેનામાં સૌથી પહેલું આપણે આજે શીખવાના છીએ જે છે ટિપિકલ ફ્રેઝિસ ટુ બિગિન અ કન્વર્ઝેશન માનો કે તમે ક્યાંક નવી જગ્યાએ જાઓ છો કોઈ પાર્ટીમાં જાઓ છો તમારા ફ્રેન્ડ્સ પાસે જાઓ છો તો જ્યારે કન્વર્ઝેશન એટલે કે વાતચીતને શરૂ કરવી છે તો ત્યારે કેટલાક ટિપિકલ ફ્રેઝિસ છે એટલે કે કેટલાક વાક્યો છે કે જે યુઝ કરવા જોઈએ જેથી કરી અને તમારી જે કમ્યુનિકેશન સ્કિલ છે તમારી પ્રેઝન્ટેશન જે છે એ ખૂબ સારી દેખાઈ શકે તો આમાં કયા કયા વાક્યો આવી શકે જ્યારે વાતચીત શરૂ કરવી છે તો સૌથી પહેલાં તમે કોઈને પણ મળો છો તમે પૂછી શકો છો હાય હાઉ આર યુ હાય કેમ છો જ્યારે પણ કોઈને પણ મળો છો તો એમને તબિયત પૂછવી એ કેમ છે આ પૂછવું ખૂબ જરૂરી છે અને કન્વર્ઝેશન સ્ટાર્ટ કરવા માટે સૌથી સરસ વાક્ય આ હોઈ શકે જે તમે કોઈને પણ પૂછી શકો છો દેટ ઇઝ હાય હાઉ આર યુ તમે સ્ટ્રેન્જર છે કે જાણીતું છે વ્યક્તિ કોઈને પણ આ રીતે તમારી કન્વર્ઝેશન સ્ટાર્ટ કરવા માટે આ વાક્યને યુઝ કરી શકશો ત્યારબાદ સેકન્ડ સેન્ટેન્સ છે હાય વોટ્સ ન્યૂ માનો કે તમારો કોઈ ફ્રેન્ડ છે કે જેના સાથે તમે હંમેશા ટચમાં છો એટલે કે એની લાઈફમાં શું થાય છે તમને હંમેશા ખબર હોય છે હવે તમે એને મળ્યા તો લાસ્ટ ટાઈમ મળ્યા ત્યારથી લઈને અત્યાર સુધીમાં શું એની લાઈફમાં કંઈ નવું થયું આવું તમને જાણવાની ઈચ્છા છે ત્યારે તમે એને પૂછી શકો છો હાય વોટ્સ ન્યૂ આપણે ગુજરાતીમાં કહીએ ને શું નવા જૂની બસ એને જ કહી શકાય હાય વોટ્સ ન્યૂ ત્યારબાદ થર્ડ સેન્ટેન્સ જે છે હાય લોંગ ટાઈમ ટુ સી માનો કે તમારા કોઈ મિત્રને તમે ઘણા બધા સમય પછી મળી રહ્યા છો અને તો આવા સમય પર તમે જેવા એને મળશો તો તમારી કન્વર્ઝેશનનું સ્ટાર્ટિંગ જ આ હશે કે હાય લોંગ ટાઈમ ટુ સી કેટલા બધા વખત પછી તને મળી રહ્યો છું કેટલા બધા સમય તને જોયો જ નથી તો આ રીતે જ્યારે ખૂબ લાંબા ગાળા પછી તમારા જાણીતા વ્યક્તિને તમે મળશો ત્યારે તમે આ ફ્રેઝ યુઝ કરી શકશો ફોર્થ છે ઇઝ એવરીથિંગ ઓકે શું બધું બરાબર છે માનો કે તમે કોઈને જુઓ છો કે જે થોડું અપસેટ સાઉન્ડ કરે છે કોઈ કારણથી થોડું લો સાઉન્ડ કરે છે એને મજા નથી એવું તમને લાગે છે અને તમે ત્યારે એની પાસે જઈ રહ્યા છો તો તમારી વાતચીતની શરૂઆત આવી હોવી જોઈએ કે ઇઝ એવરીથિંગ ઓકે શું બધું બરાબર છે ત્યાર પછીનો સેન્ટેન્સ ફિફ્થ સેન્ટેન્સ છે આઈ એમ સો પ્લીઝ ટુ મીટ યુ જ્યારે તમને કોઈ વ્યક્તિ સાથે કોઈ ઓળખાણ કરાવે છે તમે કોઈ પાર્ટીમાં ગયા છો અને તમને ઓળખાણ કરાવવામાં આવે છે કે આ વ્યક્તિ આ છે તો ત્યારે એને સ્પેશિયલ ફીલ કરાવવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ તમે ત્યારે એને કહી શકો છો કે તમને મળ્યાનો મને ખૂબ આનંદ થઈ રહ્યો છે આઈ એમ સો પ્લીઝ ટુ મીટ યુ તો આ રીતે તમે વાક્યની શરૂઆત કરી શકશો ત્યાર પછીના ફ્રેઝિસ પર અગર આપણે આગળ વધીએ તો નેક્સ્ટ ફ્રેઝ છે ઇટ્સ ગુડ ટુ હેવ યુ હિયર જ્યારે કોઈ વ્યક્તિને તમે પહેલાં જોયા હતા ક્યાંક મળ્યા હતા તમે ફરીથી મળો ને તમને યાદ આવી જાય કે અરે આ તો એ જ છે જે પેલી પાર્ટીમાં મને મળ્યો હતો તો એની પાસે તમે જઈ અને તરત કહી શકો છો કે ઇટ્સ ગુડ
સારું લાગ્યું કે તું અહીંયા જ છે, તું અહીંયા આવ્યો છે, આ પાર્ટી તારે કારણે બહુ જ સરસ થઈ જશે, કારણ કે તું અહીંયા, તારી હાજરી, તારી પ્રેઝન્સ અહીંયા છે, સો ઇટ્સ ગુડ ટુ હેવ યુ હિયર. એના પછીનો ફ્રેઝ છે, આઈ વુડ લાઈક યુ ટુ મીટ સમવન. જ્યારે તમે કોઈ એક વ્યક્તિનું ઇન્ટ્રોડક્શન બીજા વ્યક્તિ અથવા અનેક વ્યક્તિઓની વચ્ચે કરાવો છો, તો ત્યારે એ કન્વર્ઝેશનની સ્ટાર્ટિંગ તમે આ રીતે કરી શકશો કે આઈ વુડ લાઈક યુ ટુ મીટ સમવન, મને તમને કોઈક સાથે મળાવવા છે, કોઈક સાથે ઇન્ટ્રોડ્યુસ કરાવવા છે. આવું કહેવા માટે આપણે આઈ વુડ લાઈક યુ ટુ મીટ સમવન આ રીતે શરૂઆત કરી શકશું. એના પછીનો ફ્રેઝ છે, ઇટ્સ ગુડ ટુ સી યુ અગેન. માનો કે કોઈ વ્યક્તિને ફરીથી જુઓ છો અને તમને યાદ આવી જાય છે કે યસ, આ વ્યક્તિ એ જ છે, તો તમે તરત એની પાસે જશો અને તમે કન્વર્સેશનને સ્ટાર્ટ કરશો કે અરે, ફરીથી તને મળીને મજા આવી ગઈ, પહેલાં તો મળ્યા હતા, યાદ છે આપણે પાર્ટીમાં સાથે જ હતા, અગેન આપણે મળ્યા અને મને ખૂબ ખુશી થઈ તને મળીને. એના પછી છે, સોરી ટુ બોધર યુ. જ્યારે તમે કોઈને રિક્વેસ્ટ કરો છો કે કેન યુ પ્લીઝ હેલ્પ મી ફોર ધસ ઓર દેટ, તમે મને આ કામ માટે હેલ્પ કરશો, તો ત્યારે વાક્યની શરૂઆત હંમેશા કરો સોરી ટુ બોધર યુ. તમને ડિસ્ટર્બ કરું છું, તમને નિરાશ કરું છું એ માટે સોરી, પણ શું તમે મારી આટલી મદદ કરી શકશો? સોરી ટુ બોધર યુ, બટ કેન યુ પ્લીઝ હેલ્પ મી વિથ ધીસ થિંગ. આ રીતે તમે વાક્યને જો શરૂઆત કરો છો તો સામેવાળાને હેલ્પ કરતા પહેલાં ખૂબ સારું લાગશે કે આ મારે ધ્યાન પણ રાખી રહ્યો છે, કે અગર હું એના માટે કામ કરું છું તો હી નોઝ કે હું એના માટે કેટલાક એફર્ટ્સ નાખવા જઈ રહ્યો છું. અને લાસ્ટ સેન્ટેન્સ, લાસ્ટ ફ્રેઝ જે છે એ છે, એક્સક્યુઝ મી. જ્યારે તમારે કોઈનું ધ્યાન તમારી તરફ આકર્ષિત કરવું છે, કંઈક વાત કરવી છે, તો શરૂઆત આ રીતે કરશો, એક્સક્યુઝ મી, કેન યુ પ્લીઝ ગીવ મી વોટર. તો એક્સક્યુઝ મીથી આપણે વાક્યની શરૂઆત કરી શકશું. અથવા તો માનો કે તમને કોઈ ડિરેક્શન વગેરે જાણવું છે, ત્યારે પણ આપણે આ બંને વાક્ય સોરી ટુ બોધર યુ અથવા તો એક્સક્યુઝ મી આ રીતે બોલાવીશું કોઈને, અને એના પછી એ ડિરેક્શન કે જે આપણને પૂછવું છે આપણે પૂછી શકીએ છીએ. સો ફ્રેન્ડ્સ, આ હતા આપણા એવા ફ્રેઝિસ કે જે જ્યારે કોઈને મળીએ છીએ અને કન્વર્ઝેશનની શરૂઆત થાય છે ત્યારે આપણે યુઝ કરી શકીએ. ફ્રેન્ડ્સ, યાદ રાખજો કે તમે સિમ્પલ સિમ્પલ બોલીને આવો છો, અને એના કરતાં જો તમે આ પ્રેઝન્ટ કીઝને યુઝ કરી અને વાત કરો છો, તો તમારું ઓવરઓલ પ્રેઝન્ટેશન, તમારી પર્સનાલિટી જે છે એ ખૂબ નીખરીને આવી જાય છે, અને સાથે સાથે તમારું મોટાપો ત્યાં દેખાય છે, તમારા મેનર્સ ત્યાં દેખાય છે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આજે આપણે જે શીખ્યા છીએ એ બધા જ એક્ઝામ્પલ્સને આપણે આપણી ડે ટુ ડે લાઈફમાં યુઝ કરતા રહીએ. સો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો, અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને ચોક્કસથી લાઈક કરજો. કમેન્ટ બોક્સમાં આ પ્લેઝન્ટ રીઝ તમને કેવી લાગી, કઈ કઈ પ્લેઝન્ટ રીઝ આમાંથી એવી હતી કે જે તમે ઓલરેડી યુઝ કરી રહ્યા છો, તે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને મને જણાવજો. સાથે સાથે તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા, અને જો તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો તેને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકોન પર ક્લિક કરજો, જેથી મારા આવનારા વિડીયોઝ તમારા સુધી પહોંચી શકે. થેન્ક યુ વન્સ અગેન.